સો હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો આવી ગયો છું ફરીવાર એક નવો વ્લોગ લઈને, અને નવો વ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. જય શ્રી રામ. તો તમે બધા એકદમ મજામાં હશો, મજામાં જ હશો, એમાં થોડું કઈ કેવું પડે. તો આજે લાગતો છે હું નાયો નથી. હા, હું નાયો સાચીમાં નથી, કારણ કે કાલે છે સાતમ, અને સાતમ આઠમની બધી તૈયારીઓ બાકી છે. હું ને શોભા જઈએ છીએ બધું લેવા માટે, બધું બનાવવાની છે મીઠાઈ ને એવું બધું. તો બધો સામાન ને એવું બધું લેવા જઈએ છીએ, અને શ્રીમદના કાર્ડનું પણ સિલેક્શન કરવાનું છે. તો અહીંયાથી અમે પહેલાં ત્યાં જઈએ છીએ અને પછી રિટર્નમાં બધો સામાન લેતા આવશું. તો જોડાય રહ્યો, શું શું લાવીએ અને શું શું કરીએ બતાવતો રહો. વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. હજી આપને ગટપણ આવશે જ ને ત્યારે જોઈ લેજો. નહીં નહીં, મને 32 આપણને કઈ ફાવે ફાવે નહીં. તો શોભાની આવી મીઠી મીઠી ધડો થતી રહી છે મારી સાથે, અને કર્યા કરીએ છીએ મજા બહુ જ. જોડાય રહ્યો, કારણ કે આજે આપણા વિડીયોમાં એન્ટ્રી થવાની છે આપણી સાળીની, મતલબ હેતલની. તો અત્યારે અમે એને જ લેવા માટે જઈએ છીએ પહેલાં તો, કારણ કે જવાનું છે એની ફ્રેન્ડના ઘરે, કારણ કે શોભાના થોડા કપડાનું ફિટિંગ ને એવું બધું કરવાનું છે. તો એમની ફ્રેન્ડ છે જે બધું કરે છે, તો ત્યાં જઈએ છીએ. હેતલને પણ લેતી જવાની છે. જોડાય રહ્યો, હેતલ આવે એટલે બતાવું તમને. આવી ગઈ છે હેતલ, જોવો છો તમે. આવી ગયા બધા, જોઉં પેલામાં દેખાવ દેખાય ને. હા બોલો. લગભગ ભૂલી ગઈ હું કેવા નથી. બોલ, કઈ નહીં, એમ થોડું ચાલે. બોલ હેતલ, કઈ કાલે તો બહુ કહેતી હતી કે મને આજે વિડીયો નો લીધી. નહીં, મને કાલે બહાર જવાનો હોય તો અડધી કલાક મેકઅપ નો ઠઠેરો કરે એવા અમારા સાળી છે. તારે શોભા કઈ મૂકીને જઈએ છીએ. પડે જ ને, લે આ જમાનામાં કોને કોની જરૂર ન પડે. સારું ચાલો આવજો, બાય. તો અમે હવે હેતલને મૂકીને નીકળી ગયા છીએ અને જઈએ છીએ હવે આપણે ઘરે. નહીં, ઓલું સાતમની કંઈક બનાવવાનું છે ને, તો હવે એ બધો સામાન લેવા જઈએ છીએ. શોભાને તો ભૂલાઈ ગયું હતું કે બધું લેવાનું છે, જેની માટે નીકળ્યા હતા એ જ બાકી રહી જાત હમણાં. તો હવે મળું તમને પાછો ઘર સાઈડથી જ. બધું લેવાનું છે આપણે, જે સાતમની જે બનાવવાનું છે બધું, એનો બધો જે આવે થોડું ઘણું એ બધો સામાન ત્યાંથી અમના ઘર પાસે જ મળી જશે. તો ત્યાંથી હવે લઈને જઈએ પછી ઘરે. જોડાય રહ્યો. આ દિવસ કઈક અલગ, આજ રાંધણ છે બધા. પછી ઢેબરા ઉગાડ્યા, ઢેબરા કરે, તીખા ઢેબરા કરે. બધું ટાઢું આજ રાંધવાનું હોય, કાલે પછી ટાઢું ખાવાનું હોય. કાલે ટાઢું ખાવાનું, હા, કાલે આખો દી સુલાનો પેટાવાનો હોય. હા, ઠંડી વસ્તુ બધી ખાવાની હોય. થોડાક જીરા પાવડર, કન્ન એક શકરપારા કર્યા, જીરા પૂરી કરી, જલસા કરે છોકરા. અમારા ઘરના આળહુડા સદસ્ય મમ્મી, હું લઈને બે ગીત ધાણા. એ બોલો ધાણા ધાણા લઈને બે ગઈ. આળસુ હાવ.
તો ધાણે હમણાં સોહે ને ધાણા સોહે હમણાં ધાણા હજી વાર છે પેલા શકર પારા વાર છે કેટલા વર્ષ થયા છે ઘંટી ના ચાલીસ વર્ષ થી જઈ ઘંટી અમે બધું દાણું એમાં દળીએ તો હવે મમ્મી વણવા માંડી છે મમ્મી આને વણીને પછી આમ કટિંગ કરવાનું હોય હા એ કટિંગ કરવાનું સાકે એટલે પછી આવો આવો શેપ થઈ જાય આવો લંબચોરસ આપને કાજુ કતરી જેવો શોભા ડબ્બા મૂકે છે અંદર લોટના એક છે આ બાજરાનો લોટ અને આ ઘઉંનો લોટ તો હવે મૂકી દે લોટ વાળા બેન આવ્યા છે એમ તો મમ્મી હવે વણે છે શક્કરપારાના હેલો ગાઈઝ તો હવે નાહી ધોઈ લીધા છીએ અને વાગી ગયા છે 8 અને ભાઈ જઈ રહ્યો છે દ્વારકા તો એની પેકિંગ ચાલતી હતી જોઈ શકો છો બધા કપડાં એમ જ પડ્યા છે તો હવે મમ્મીને મમ્મીએ પણ આજે છે રાંધણ છઠ તો બધું બનાવી નાખ્યું છે આવું બનાવ્યું હતું મમ્મી ઢેબરા છે ગયેલા અને આ છે તીખા ઢેબરા આયરવા શીતલાઈમાની કુલર ઓકે બધું બની ગયું કમ્પ્લીટ ચા થઈ રહ્યો છે કાલે પાણીપુરીનો પ્રોગ્રામ છે રાતે તો હજી આ બધું એમ જ છે હજી આનો આમાં કંઈ છે કે બની ગયું બધું તો હવે રાંધણ છઠનું તો બધું રંધાઈ ગયું છે કારણ કે કાલે હોય ચૂલા કાલે ચૂલા ઓલવાના ઓલા શું કહેવાય કાલે ચૂલા ઠારવાના હોય એવું કહેવાય છે તો એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે બેસી ગયા છીએ બા પાસે અને બા સાથે થોડી ઘણી વાતો કરીએ જુઓ તમે પણ તો બા આજે શું છે મટકી ફોડવાની તો એવું કેમ કે કાલે ચૂલા નું આપણે કરી શકીએ દર્શન કરવા માટે હું પપ્પા મમ્મી શોભા જોઈ શકો છો અને પછી ત્યાંથી ગયા હતા મારા સસરાના ઘરે બેસવા માટે મતલબ હમણાં બહુ ટાઈમથી ગયા નહોતા તો પપ્પા કહે કે ત્યાં પણ જવું છે તો પછી અમે મંદિરેથી ડાયરેક્ટ એમના ઘરે ગયા હતા બહુ મજા આવી ગપચપ થોડી ઘણી કરી હવે નીકળી ગયા છીએ 11:30 જેવું થઈ ગયું છે તો ગાઈઝ આજે ગોડાદરામાં લાઈટ જ નથી પણ એક જાદુ બતાવો આમ જો ઝૂમ છુમ છુમ ખાલી આ બધું આનું જ દેખાય જો ખાલી આખા ઘોડાદરામાં લાઈટ જ નથી જે જુઓ ખાલી ટેન 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 જુઓ જો જી બી આખા ઘોડાદરામાં ક્યાંય લાઈટ જ નથી લ્યો તો હાલ વાગી ગયા છે 1 તો આજે હું પછી પપ્પાને એને ડ્રોપ કરીને ગયો હતો મારા થોડાક જૂના સ્કૂલના ફ્રેન્ડ્સ મળ્યા હતા તો એમનો ફોન આવ્યો હતો કે અહીંયા અમે બેઠા છીએ તું આવ એમ તો ત્યાં ગયા હતા અને પછી થોડી ઘણી ભૂખ લાગી હતી તો ડેપોના ખમણ ખાવા ગયા હતા તો હવે મતલબ ઘરે આવી ગયો છું બસ ગાડી પાર્ક કરું છું એટલી જ વાર